આજની રેસીપી ખૂબ ટેસ્ટી હેલ્ધી એવી છે, ને આ રેસીપી, આ કૂકીઝ તમે વ્રત કરતા હશો કે ઉપવાસ રહેતા હશો, ફાસ્ટિંગમાં પણ તમે આને ખાઈ શકો છો. આજે આપણે વ્રત ઉપવાસ બિસ્કિટ બનાવીએ છીએ, કૂકીઝ બનાવી છે, ઉપવાસમાં પણ ખાઈ શકાય છે, અને વ્રત એકટાણું કરતા હશો તો પણ તમે ખાઈ શકો છો. અને આના ઇન્ગ્રીડિયન્ટ્સ મોસ્ટલી તમારા ઘરમાં અવેલેબલ જ હશે. અને આ કૂકીઝને બનતા પણ વાર નથી લાગતી અને ખૂબ જ ટેસ્ટી છે, હેલ્ધી છે, અને તમને આખો દિવસ એનર્જી પણ આપશે આ બિસ્કિટ. ઘણા લોકોને વ્રત ઉપવાસમાં કૂકીઝ બિસ્કિટ્સ ખાવાનું મન થતું હોય છે. તો ચાલો આજે આપણે કૂકીઝની રેસીપીને શરૂ કરશું. આ રેસીપી તમે પૂરી જોજો, અને જો તમને આ વિડીયો ગમે તો તમે લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો, અને શેર કરજો તમે તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં પણ, તમારા સોશિયલ મીડિયા ઉપર તમે શેર કરી શકો છો. તો ચાલો રેસીપી જોઈ લેશું. અડધો કપ મેં અહીં ઘી લીધું છે. ઘી આપણે જે રૂમ ટેમ્પરેચરમાં હોય એ જ લીધું છે. તમારે બટર લેવું તો તમે બટર પણ લઈ શકો છો. આમાં મેં અહીં 2/3 કપ સુગર પાવડર લીધો છે, ખાંડનો આપણે જે પાવડર આવે છે એ લીધો છે. હવે આપણે એને મિક્સ કરવાનું છે સારી રીતે, જ્યાં સુધી ક્રીમી કન્સિસ્ટન્સી ના આવે ત્યાં સુધી આપણે એને મિક્સ કરશું. તમારી પાસે હેન્ડ બ્લેન્ડર હોય તો તમે એનાથી પણ કરી શકો છો, પણ હું આજે તમને વિસ્કથી બતાવું છું, જેથી જે લોકો પાસે હેન્ડ બ્લેન્ડર ન હોય તો એ લોકો પણ હાથેથી કરી શકે. તો એકદમ ક્રીમી થઈ ગયું છે, લાઇટ થઈ ગયું છે, અને એનો કલર પણ ચેન્જ થઈ ગયો છે. હવે આપણે આમાં ડ્રાય ઇન્ગ્રીડિયન્ટ્સને એડ કરી દઈશું. અહીં મેં 1/3 કપ બદામનો જે લોટ આવે છે, કે તમે બદામને ઘરે પણ એને બ્લાન્ચ કરીને પછી એની છાલ કાઢીને ડ્રાય કરી એનો જે પાવડર મળતો હોય છે લોટ બજારમાં રેડીમેડ બ્લાન્ચ આલમંડ ફ્લોર, એ લીધો છે. તો 1/3 કપ મેં આમાં એડ કરું છું. 1/3 કપ કોકોનટ છે, ડેસિકેટેડ કોકોનટ છે, ગ્રેટેડવાળું, એકદમ જે ઝીણું આવે છે છીણ, એ લીધું છે. 1/3 કપ મેં ફરાળી લોટ આવે છે એ લીધો છે. 1/2 ટીસ્પૂન બેકિંગ પાવડર, 1/4 ટીસ્પૂન બેકિંગ સોડા, 1/2 ટીસ્પૂન એલચી પાવડર અથવા તો તમારા સ્વાદ અનુસાર. હવે આપણા બધા ડ્રાય ઇન્ગ્રીડિયન્ટ્સને પાછા એકવાર મિક્સ કરી લઈશું. જો તમારી પાસે બદામનો લોટ ન હોય તો તમે બદામને સ્કીપ કરીને કોકોનટ અને ફરાળી લોટ વધારી શકો છો. અને અત્યારે અમારે વાવાઝોડું થંડરસ્ટોર્મ છે તો તમને વીજળીનો પણ અવાજ સંભળાશે. હજી આ થોડું આપણને ઢીલું છે તો મેં સાઈડમાં બદામનો લોટ ને બધું સાઈડમાં રાખ્યું જ છે. જે આપણે જરૂર પડશે એ પ્રમાણે એને એડ કરશું, કારણ કે આ રેસીપી હું તમારી સાથે પણ પહેલી વાર શેર કરું છું, હું પણ પહેલી વાર જ બનાવું છું, એટલા માટે આપણે આ બધા ઇન્ગ્રીડિયન્ટ સાઈડમાં રાખ્યા છે. તો જરૂર પડશે એ રીતે આપણે એને એડ કરશું. તો હું અહીં પાછો બદામનો લોટ લીધો છે મેં. આ મારે 1/4 ટીસ્પૂનનું મેઝરિંગ છે, અથવા તો તમે ટેબલ સ્પૂન પણ લઈ શકો છો. તો હું 4 ટીસ્પૂન બદામનો લોટ એડ કરીશ આમાં. આપણે આજે ફરાળી બિસ્કિટ્સ બનાવીએ છીએ કૂકીઝ. આમાં હવે મેં 4 ટીસ્પૂન મેં કોકોનટ લીધું છે ડેસિકેટેડ, અને એ જ મેઝરમેન્ટથી 4 ટીસ્પૂન ફરાળી લોટ લેશું. મિક્સ કરી દઈશું પાછું. બિસ્કિટનું આપણને કૂકીઝનું ટેક્સચર કેવું હોય છે લોટનું, એ આપણને બધાને ખબર હોય છે. જે લોકો કૂકીઝ બેક કરતા હોય છે તો એ લોકોને ખબર હશે. તો આપણને જેમ જરૂર પડશે એ રીતે એડ કરતા જાશું, કારણ કે આ કૂકીઝ પણ હું ફર્સ્ટ ટાઈમ બનાવું છું. તો મેઝરમેન્ટ હું તમારી સાથે જ બધા શેર કરીશ, જે રીતે આમાં એડ કરીશ. તો હજી હું આને થોડુંક કઠણ કરીશ, સ્ટીફ કરીશ. તો હું પાછો આમાં 4 ટીસ્પૂન જેટલો બદામનો લોટ અથવા તો બદામનો પાવડર એડ કરી દઈશ. કોકોનટ, હવે એમાં આપણે થોડો ફરાળી લોટ એડ કરશું.
હવે આ લોટ આપણો બરોબર છે. અહીં મેં તમને મેઝરિંગનો ચાર્ટ આપી દીધો છે. 8 ટીસ્પૂન મેં જે અત્યારે યુઝ કર્યું, 2 વાર 4 ટીસ્પૂન 4 ટીસ્પૂન કરીને, તો તમે આમાંથી તમે તમારી રીતે પછી એડજસ્ટમેન્ટ કરી શકો છો કૂકીઝમાં ઇન્ગ્રેડિયન્ટ્સ એડ કરવામાં. તો આને હું થોડી વાર માટે, 1/2 કલાક માટે, 30 મિનિટ્સ માટે ફ્રીજમાં રાખી દઈશ, જેથી આ ઘી આમાં આપણે એડ કર્યું એ બધું સેટ થઈ જાય અને જ્યારે આપણે બેક કરીએ ત્યારે કૂકીનો શેપ સરખો એવો મેન્ટેન રહે, જળવાઈ રહે કૂકીનો શેપ આમાં. તો આને આપણે હવે 1/2 કલાક માટે ફ્રીજમાં રાખી દઈશું. 1/2 કલાક થઈ ગઈ છે અને મેં કૂકી ડોને ફ્રીજમાંથી બહાર કાઢી લીધો છે અને મેં અવનને પણ પ્રીહીટ કરવા મૂકી દીધું છે. 180 સેલ્સિયસ ડિગ્રી ઉપર તમે તમારા અવનને પ્રીહીટ કરી શકો છો, અથવા ટેમ્પરેચર તમારું ફેરનહાઇટમાં હોય તો 350 ફેરનહાઇટ ઉપર અથવા 180 સેલ્સિયસ ઉપર આપણે એને પ્રીહીટ કરવાનું છે. ત્યાં સુધીમાં આપણે અહીં કૂકીના બોલ્સ બનાવી લેશું. તમે કૂકીઝની સાઇઝ તમારા ઉપર છે, તમારે કેવડા કૂકીઝ બનાવવા છે, નાના કે મોટા, એ રીતે તમે કૂકીઝ બનાવી શકો છો. અને આમાં જો તમારે કોઈ ડ્રાય ફ્રૂટ્સ, કાજુ, બદામ, પિસ્તા ઉપરથી પણ ગાર્નિશ કરવા હોય તો કરી શકો છો, અને અથવા તો તમારે થોડો એવો અધકચરો એનો પાવડર કરીને, ક્રશ કરીને આ લોટમાં પણ મિક્સ કરીને તમે એના કૂકીઝ બનાવી શકો છો થોડાક એક્સ્ટ્રા હેલ્ધી બનાવવા માટે. તો અહીં મેં કૂકીઝને બધાને બોલ્સ બનાવી લીધા છે. ત્યાં સુધીમાં આપણું અવન પણ પ્રી હીટ થઈ જશે. જો તમારી પાસે અવન ન હોય તો તમે ગેસ ઉપર કડાઈમાં કૂક કરી શકો છો. એકદમ લો ગેસ ઉપર તમારે એને કૂક કરવાના, જ્યાં સુધી ગોલ્ડન કલરના ન થાય ત્યાં સુધી. અહીં મેં બદામ લીધી છે, બદામને આપણે ઉપરથી પ્રેસ કરી દઈશું. તમે કોઈ પણ ડ્રાય ફ્રૂટ્સ લઈ શકો છો, પિસ્તા, બદામ, કાજુ. તો હું આને થોડી વાર ફ્રીજમાં રાખીશ, જ્યાં સુધી આપણું અવન પ્રીહીટ થાય ત્યાં સુધી આપણે આને પાછા ફ્રીજમાં રાખી દઈશું, જેથી એ ઘી છે આપણું એ ઢીલું ન થઈ જાય. તો અવન પ્રીહીટ થઈ ગયું છે તો હું એને મૂકી દઈશ. ઓટીજી છે આ મારું કાઉન્ટર ટોપવાળું, નાનું અવન યુઝ કરું છું, મોટું અવન હું યુઝ નથી કરતી. તમારી પાસે અવન હોય તો તમે કડાઈમાં પણ કૂકીને બેક કરી શકો છો. તો 3 ફેરનહાઇટ ઉપર પ્રીહીટ થઈ ગયું છે, તો એને ઓન કરી દઈશ. 11 મિનિટ્સ માટે કૂક થશે. આમાં પ્રી સેટિંગ્સ છે ઓલરેડી. તો હવે આપણે આને બેક થવા દઈશું. તો કૂકીઝ આપણા બેક થઈ ગયા છે, તમે જોઈ શકો છો આમાં ક્રેક્સ પણ સરસથી આવી ગયા છે. તો કૂકીઝ આપણા બેક થઈ ગયા છે. હવે આપણે એને થોડા ઠંડા થવા દઈશું. એકદમ તમે એને ખાતા પહેલાં રૂમ ટેમ્પરેચર ઉપર આવવા દેજો, કારણ કે ગરમ અને સોફ્ટ હોય છે. થોડા ઠંડા થઈ જાય પછી જ તમે એને હલાવજો, અથવા એ તૂટી જશે. અને તમે આને એર ટાઇટ કન્ટેનરમાં ભરીને સ્ટોર કરી શકો છો. તો રેડી છે આપણા ફરાળી બિસ્કિટ્સ, બદામ, કોકોનટ અને ફરાળી લોટના. ખૂબ જ ટેસ્ટી બને છે અને હેલ્ધી પણ છે. તો આ રેસીપી તમે પણ જરૂરથી ટ્રાય કરજો, અને આ રેસીપી ગમી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો, અને શેર કરો તમે તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં. તો થેન્ક યુ ફોર વોચિંગ. મળશું આપણે એક પાછા નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. તો રેડી છે આપણા બિસ્કિટ્સ, ફરાળી બિસ્કિટ્સ. ગરમ છે અને ઠંડા થવા દેજો, પછી તમે ટ્રાય કરજો. પણ તોય હું તમને એક તોડીને બતાવીશ, તમે જોઈ શકો છો અંદરથી એકદમ સરસ થયા છે અને એનો કલર પણ બહાર પાછળથી એકદમ સરસ આવ્યો છે.